ભાદરવાનો માસ તે પિતૃઓનો માસ કહેવામાં આવે છે ખાસ કરીને આ મહિનાની અંદર પિતૃતર્પણનું મહત્વ રહેલું છે પિતૃ તર્પણ માટે આ મહિનો ખાસ ગણવામાં આવે છે અને આ મહિનામાં ખાસ કરીને પિતૃઓને મોક્ષ માટે પ્રાર્થના કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે ખાસ કરીને આ મહિનામાં કરેલું પિતૃ તર્પણ હંમેશા લેખે લાગે છે અને ખાસ અનેરું મહાત્મય પણ આ મહિના સાથે જોડાયેલું છે ત્યારે આવો જાણીએ શું છે આ મહિનામાં પિતૃ તર્પણનું ખાસ મહત્વ જય શ્રી કૃષ્ણ હવે આવનારા સમયની અંદર શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ રહ્યો છે અને શ્રાદ્ધનો મહિમા આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર ઘણો બતાવ્યો છે સંસ્કૃતની અંદર એની પરિભાષા બતાવી છે કે શ્રદ્ધયા દિયતે એથી શ્રાદ્ધમ જે શ્રદ્ધા દ્વારા આપવામાં આવે એ શ્રાદ્ધ કહેવાય ચાહે એ દ્રવ્ય હોય ચાહે કોઈ પૂજા હોય અથવા કોઈ વિધિ હોય શ્રાદ્ધની અંદર મુખ્ય વસ્તુઓ તો પિતૃઓનું પિતૃઓની પૂજા અને બ્રાહ્મણ ભોજન અને પિતૃઓ નિમિત્તે કોઈ પણ દ્રવ્યનું દાન આનું મહત્વ બતાવવામાં આવ્યું છે હાથની અંદર પહેરી અને પિતૃઓ દ્વારા ઇદમ જલમ તસ્મય સ્વધા નમઃ આવું બોલીને જળ આપવાનું હોય અને એ કુશ વાળા જલથી પિતૃઓ જળ પીતા હોય છે તમારા પિતૃની જે તિથિ હોય એ દિવસે શ્રાદ્ધ કરવાનું મહત્વ બતાવેલું છે અને એમાં પણ જો કદાચ કોઈ અકસ્માત દાજીને ડૂબીને અથવા કોઈ પણ એવા વસ્તુથી મૃત્યુ થયું હોય જે નેચરલ ન હોય તો એના માટે ચૌદસની તિથિ નિર્ધારિત કરી છે અને જો કંઈ જ ખબર નથી કે ક્યારે દેવ થયા તો એના માટે આપણા ગ્રંથોએ અમાસ બતાવી જેને કીધું સર્વ પિતૃ અમાસ આ દિવસે જે પણ વ્યક્તિ પોતાના પિતૃઓ નિમિત્ત શ્રાદ્ધ કરે છે તો એમને એમના પિતૃઓ પ્રસન્ન થઈ અને આશીર્વાદ આપે છે એવું ગ્રંથ કહે છે એક વખતની વાત છે બ્રહ્મપુરાણ ની અંદર બતાવેલું છે કે મુક્ત કરે છે અને પૃથ્વી દ્વારા શ્રાદ્ધ જે વિધિ કરવામાં આવે એના સ્વીકાર માટે મુક્ત કરે છે કદાચ લોભથી મોહથી અથવા ભયથી જો કોઈ પણ વ્યક્તિ પોતાના પિતૃ નિમિત્ત શ્રાદ્ધ કરતો નથી તો એના પિતૃઓ નારાજ થાય છે નાખુશ થાય છે અને એમને શ્રાપ આપે છે કદાચ એને જ આપણે પિતૃદોષ કીધો છે અને એ આપણી કુંડલીની અંદર ફરી ફરીને આવતો હોય છે હવે આ તો થઈ વાત કે શ્રાદ્ધ ન કરવાથી શું થયું હવે શ્રાદ્ધ કરવાથી શું પ્રાપ્ત થાય તો ત્યાં ગરુડ પુરાણ કહે છે આયુ પુત્રાન યશ સૌખ્યમ કીર્તિમ પુષ્ટિમ બલમ શ્રીયમ એટલે કે આયુ પુત્ર સુખ પુષ્ટિ બલ ધન અને પુષ્ટોન સૌખ્યમ પશુ સુખ ધનમ ધાન્યમ પ્રાપ્ત યાદ એટલે કે ધન ધાન્ય પુત્ર પૌત્ર વગેરે જે વ્યક્તિ श्राद्ध કરે છે એના દ્વારા એને પિતૃઓ દ્વારા આટલી વસ્તુઓ પ્રાપ્ત કરવામાં આવે છે શ્રાદ્ધમાં મુખ્ય રૂપે આપણે જોઈએ છે કે ચોખાના લોટના પિંડ બનાવવામાં આવે લાડવા દઈએ આપણે જેને એને પિંડ કહેવાય એ પિંડની અંદર પિતૃઓનું આવાહન થાય એ પિંડ જ્યારે બને ત્યારે એની અંદર ઘી મધ થોડીક સાકર એવું પધરાવવામાં આવે અને એનો પિંડ બને પિંડ ઉપર અલગ અલગ દ્રવ્ય ચડે આવાહન થાય અને એમને એ દ્રવ્ય આપણે આપવાનું હોય આગળ મુખ્ય વસ્તુ તો એ છે કે ઉપર તમે વસ્ત્ર વગેરે મૂકો છો પરંતુ એ પિતૃઓને કયા સ્વરૂપે પ્રાપ્ત થાય તો એ સમયે શાસ્ત્ર બતાવે છે ઉદાહરણ તરીકે તમે લંડનમાં બેઠા બેઠા ભારતમાં પૈસા મોકલાવો છો તો ત્યાંથી પૈસા નીકળે છે પાઉન્ડમાં પણ ભારતમાં તમારા હાથ ની અંદર રૂપિયામાં જ આવે છે વચ્ચેની પ્રોસેસ છે એ બીજા કરે છે એવી જ રીતના તમે બ્રાહ્મણને કોઈ પૈસા દાન આપ્યા તો એ પૈસા સ્વરૂપે નહીં મળે પણ પદાર્થમાં લોક હશે એ જ પદાર્થની અંદર એમને પ્રાપ્ત થાય છે માટે પિંડદાન કરવાનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવેલું છે આપણા શાસ્ત્રોની અંદર અને ગયામાં જે વ્યક્તિ માતા પિતાને લક્ષીને પિંડદાન કરે છે એની માતાની અને પિતાની બંનેની સાત સાત પેઢીઓ મુક્ત થાય છે આપણી ભાષામાં કહીએ તો એનું મુખ્ય કારણ કારણ કે પુત્ર શબ્દનો અર્થ એવો થાય છે આપણા શાસ્ત્ર મુજબ કે પૂન નામ નમદાકાત ત્રાયતે નરક નામ છે પૂમ એ પૂમ નામના નરકથી જે રક્ષા કરે એને કહેવાય પુત્ર અને મનુસ્મૃતિ ની અંદર આ શ્લોક બતાવ્યો છે પૂર્ણ નામનો પિતરમ બુધ જે આ રક્ષા કરે છે નરકમાંથી એટલે પુત્ર કહેવાય માટે પુત્રના હાથે આપણે આ પ્રકારના શ્રાદ્ધ વિધિ પિંડદાનની વિધિ કરવી જોઈએ